આજે ડૂ ઇટ યોર સેલ્ફમાં આપણે જોઈશું કે કેવી રીતે આ ટાઈપના શંખ ને રેતીનો ઉપયોગ કરીને આપણે સાઈડ ટેબલ ડેકોરેટ કરી શકીએ છીએ અને એક યાદગીરી માટેનું એક સરસ બોટલ તૈયાર કરીએ આપણે. તો આ બધા શેલ્સ મને ગોવાના બીચ પરથી મળ્યા છે, બધા જ અલગ અલગ ટાઈપના છે. ઘણા લોકો આને પેઇન્ટિંગ કરતા હોય છે, પણ હું આજે તમને એક નવી અને અલગ જ વસ્તુ બતાવવા જઈ રહી છું. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણી પાસે આવી કોઈ પણ કાચની બોટલ હોય તે આપણે લઈ લઈશું. આ મધની 1 લિટરની બોટલ છે. હવે તેમાં આપણે નીચે રેતી પાથરી દઈશું. થોડીક લાંબી બોટલ હોય તો ડેકોરેશન સારું થશે, નહીં તો તમારે ફોટોગ્રાફ થોડો કટ કરવો પડશે, એવું પણ બને. આપણે આ ફોટોગ્રાફ એમાં ઇન્સર્ટ કરી દઈએ. હવે તેમાં આ બધા શેલ્સને બધું આપણે મૂકીશું. આવું બધું જે દરિયા કિનારે આપણને મળતું હોય છે એ બધું આપણે એની અંદર ઇન્સર્ટ કરીશું અને બહુ જ મસ્ત લાગશે. કસ્તુરી આપણે બહુ મસ્ત લાગવા માટે જ કરતા હોઈએ છીએ. આ ઢાંકણું બંધ કરી દઈશું અને હવે તમે જોઈ શકો છો કે આ કેટલું સરસ આપણું તૈયાર થઈ ગયું છે. એવી રીતે આપણે બીજી બોટલ તૈયાર કરી છે અને તેમાં આપણે ફોટોગ્રાફ ઇન્સર્ટ કરીશું. આ બંને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ડેકોરેશન લાગે છે અને બોટલનો સરસ ઉપયોગ બી થઈ જાય છે. તો આપણા ઘરના કોઈ સાઈડ ટેબલ ઉપર આપણે આવી રીતે સજાવટ કરી અને મૂકી શકીએ છીએ, અને સાથે એક લેમ્પ હોય ડેકોરેટિવ તો આ સ્ટ્રક્ચર ખૂબ સરસ લાગે છે. જો તમને આવી રીતે ગ્લાસની બોટલ ડેકોરેટ કરવાનું આઈડિયા ગમ્યો હોય તો ફરીવાર જ્યારે બીચ પર જાઓ ત્યારે શંખલા વીણી લાવજો. Thank you.